નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 59 એટલે કે 59 ની અંદર સ્વાગત છે. થોડા લેટ છીએ બીકોઝ ઓફ થોડો બહાર હતો, ડાકોરના પ્રવાસે હતો. સો શરૂ કરવામાં 20 મિનિટ જેટલા મોડા છીએ, પણ આપણે આ 20 મિનિટ એડજસ્ટ કરશું 3:20 સુધી. એટલે કે બાપુ બોલેગા આજનો એપિસોડ 2:20થી લઈને 3:20 સુધી લાઈવ રહેવાનો છે. તો કોઈ ચિંતાનો વિષય નથી, ભલે લેટ છીએ, પણ આપણે 1 કલાક પૂરો કાર્યક્રમ કરશું. સો ગઈકાલે બહુ બધા એવા ગજબના કોલ્સ આવ્યા હતા, બહુ બધી મેટર તો હતી, અને એમાં ખાસ કરીને સૌથી મોટી જે 2-3 મેટરો છે એની અંદર ખાસ ચર્ચા કરીએ કે વિદેશ જવાની લોભામણી લાલચો આપીને અત્યારે ઘણા બધા એવા ચીટરો સમાજની અંદર પ્રેરી રહ્યા છે, બહુ આગળ વધી રહ્યા છે, લૂંટી રહ્યા છે, અને લોકો લાલચમાં આવીને પોતાના કિંમતી બહુમૂલ્ય અને મહેનતના જમીન વેચીને, ઘર વેચીને, દાગીના ગીરો મૂકીને એ પૈસા એ ચીટરોને હવાલે કરી રહ્યા છે. પછી એ ચીટરો અલ્લા ગલ્લા કરીને 2 મહિના 3 મહિના 6 મહિના 12 મહિના 2 વર્ષ સુધી લટકાવે છે, થઈ જશે એવી વાતો કરે છે, અને અત્યારે આ બધા જ યુવાનો અત્યારે પીસાઈ રહ્યા છે. આવી અસંખ્ય કમ્પ્લેનો મને મળી છે, તો આ એપિસોડના માધ્યમથી તમામને જાગૃત કરવાનું વાત કરી રહ્યો છું કે પ્લીઝ કોઈ પણ વ્યક્તિ પર બહારના એજન્ટો જે કહે છે કે તમને કેનેડા લઈ જાઓ, તમને અમેરિકા લઈ જાઓ, તમને ઓસ્ટ્રેલિયા લઈ જાઓ, તમને લંડન લઈ જાઓ, એ લોકો પર વિશ્વાસ કરતા પહેલા 100 વખત વિચાર કરજો. કારણ કે આવા હજારો સંખ્યાના કિસ્સા મારી પાસે અવેલેબલ છે, જ્યાં ચીટર ફ્રોડ કરીને એ જે એજન્ટો છે એ લોકોના કિંમતી પૈસા ખાઈ રહ્યા છે. તો સમયનો આપણે સદુપયોગ કરી લઈએ, શરૂ કરી દઈએ. આપણી ફોન લાઈન આપણે શરૂ કરી દીધી છે, અને સૌ પ્રથમ કોલર્સ બી આવી ગયા છે. હાજી નમસ્કાર. નમસ્કાર, બોલો ને. ઈડર સાબરકાંઠા. જી બોલો બોલો. ચાલુ છે કે બંધ છે એપિસોડ? બસ હમણાં જ ચાલુ છે, અને પહેલો જ ફોન તમારો છે. એવું છે? હવે કામ પડી તું સાહેબ. જી, અમે 120 જણનું આખું ગ્રુપ છે, દિવ્યાંગ ઇન્ફોર્મેશન ગ્રુપ. બરાબર. હવે એમાં જીએસઆરટીસી નો પ્રોબ્લેમ છે અમાર લોકોને ઉત્તર ગુજરાતની અંદર. બરાબર. તો અમે બધા તમને મળવા માંગીએ છીએ. 120 જણ આવી જાઓ ગમે ત્યારે. બરાબર બરાબર, આવી જાઓ. હા ચોક્કસ. ઓકે ઓકે. હા હા. સો 600 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. વધારે અપીલ, પહેલા તો વિડીયોને ખૂબ શેર કરી દે, જેથી કરીને વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે. જી નમસ્કાર. નમસ્કાર બાપુ. ગીર સોમનાથ, જય માતાજી. જય માતાજી, બોલો ને ભાઈ. બાપુ, મારો એક પ્રશ્ન હતો. જી. હવે મારા છે ને ફાધર એક્સપાયર થઈ ગયા, એને 1 વર્ષ થઈ ગયું. હાજી. અને મારા ફાધર છે ને પ્રાઇવેટ સુગર મિલમાં કામ કરતા હતા. બરાબર છે. તો તેનું પેન્શન છે ને મારા મમ્મીને જે મળવા પત્ર છે ને, મેં ઓનલાઈન અરજી પણ કરી દીધી છે બાપુ. જી. તો હજી લગન સાહેબ 1 વર્ષ દિવસ થઈ ગયું, નથી આવતું. ક્યાં અટક્યું, ક્યાં છે તમે, ક્યાં તપાસ કરવા ગયા હતા ખરા? પોસ્ટમાં એમ કહે છે કે આમાં હપ્તા આવતા નથી. પોસ્ટમાં તો અટક્યું નહીં હોય તમારે, જો પોસ્ટમાં તમારું અપ્રૂવ થઈ ગયું તો તમારું ઘર મહિને આવી જ જાય. બાપુ મારો છે ને રાજકોટ ઓફિસ લાગે. બરાબર. હા. તો તમારા અધિકારી લોકોને મળ્યા જ્યાં તમે બધી ડોક્યુમેન્ટ બધા આપ્યા હતા પેપર? મને છે ને એવું કીધું કે તમે એક વખત રાજકોટ ઓફિસે લાઈન જઈ આવો. બરાબર. હા. તો એક વખત રાજકોટ ઓફિસે રૂબરૂ જઈ આવો ને. બરોબર છે બાપુ. બાકી એમાં બીજું તો કઈ ઓલું હોય નહીં ને? ના ના, બીજું કઈ ના હોય. ડોક્યુમેન્ટ તો ઓલરેડી બધી એમાં નોમિની કરેલું એટલે હોય નહીં. ના ના, એવું કઈ ના હોય, તમે ખાલી ત્યાંથી જોઈ લો, ત્યાંથી પેન્ડિંગ હશે. બરોબર છે બાપુ. બાકી એપિસોડ જોરદાર હાલે છો તમારો. ના ના, થેન્ક યુ ભાઈ. હા ને, થેન્ક યુ. સો તમે સીધી વાતચીત કરવા માટે 8768888088 પર ફોન કરી શકો છો. હાજી નમસ્કાર. હા નમસ્કાર બાપુ, બોલો ને ભાઈ. બનાસકાંઠામાંથી બોલો બાપુ. હા બોલો બોલો બોલો. બોલો બાપુ, ને મેં અભિનંદન આપું ખૂબ ખૂબ. ના થેન્ક યુ ભાઈ, બોલો બોલો. તમારા એપિસોડ હું કાયમ મજા આવે છે. હા મજા આવે, મેરે બાપુ બહુ સારું કામ કરે. બરાબર છે, બસ જોડાયેલા રહેજો, હો ને, સાથે આવજો. ચલો ફટાફટ 1000 લોકો થવા આવ્યા છે આપડા આ એપિસોડ ની અંદર. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર ભાઈ, મહિપતભાઈ મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતા. જય શ્રી કૃષ્ણ બેન, બોલો ને. યોગીના બેન પટેલ બોલું, મહેસાણાથી. હા બોલો બેન. મારો ભાઈ નામ કનુભાઈ, અને એ લાઈફ નું કામ કરે છે મહેસાણા નાડુ. અમે મહેસાણા રહીએ છીએ. બરાબર.
તો એક કમલેશભાઈ રતિલાલ દરજી કરીને છે, મોઢેરા મહેસાણા આજુબાજુના, તો એનું લાઇટ ફિટિંગ નું કામ કર્યું મારા ભાઈએ. બરાબર. અને 7,000 નું કામ પૈસા નથી આપતા અને 100,000 માલ સામાન ના દુકાન ના આપી આવ્યા હતા જઈને, રૂબરૂ બંને જણા જઈને. બરાબર. અને હાઉસ કા મકાન, બે રૂમ, રસોડું, સંડાસ બાથરૂમ, બધું લાઇટ ફિટિંગ નું કામ કર્યું હતું. તો કે તમે તો ઘર ના થયા, દાદા જોડે થોડા વ્યવહાર સારા થઈ જાય, એના પપ્પા જોડે, એમના પપ્પા તો મરી ગયા રતિલાલ, પણ પૈસા પણ નાના પડે 2018 માં કર્યું હતું. બરાબર. પછી અમે ફોન એ વખત બહુ કર્યા, એના મામા એમને મળ્યા, પણ કે ભાઈ હવે નહીં આપું, કે અમદાવાદ રે એડ્રેસ નહીં આપતા, એમનો નંબર છે, તમે હેલ્પ કરશો જ સાહેબ? હા બિલકુલ હેલ્પ કરીશ, ભલે 7,000 રૂપિયા નાની રકમ છે પણ એ તમારા માટે કદાચ મોટી બની શકે. હા 2018 માં કર્યું સાહેબ, કેટલા વર્ષ થઈ ગયા. બિલકુલ. બોલો નંબર. હેલો. હા બોલો. 99799. બરાબર. ટીવી 0 સાઈડ. શું નામ છે ભાઈનું? કમલેશભાઈ દરજી. અને તમારા ભાઈ જે લાઇટ ફિટિંગ નું કામ કર્યું એનું નામ શું છે? કનુભાઈ મહેસાણાથી, કનુભાઈ પટેલ. નમસ્કાર. આપ સબકે રકમ નાની છે કે પ્રયાસ છે, પણ ભારતને વાત એ સામાન્ય કુટુંબની છે. કોવિડ ટીકાકરણ ઇલેક્ટ્રિક ફિટિંગ કરતો વાત ઉપલબ્ધિ હાસિલ કી હૈ. અપના ટીકાકરણ અવશ્ય પૂર્ણ કરે ઓર કોવિડ અનુરૂપ વ્યવહાર કા પાલન કરતે રહે. નમસ્કાર. આપ સબકે સાથ ઓર સબકે પ્રયાસ સે ભારત ને 175 કરોડ કોવિડ ટીકા 1300 મિત્રો જોડે ગયા છે. મિત્રો એક વખત શેર કરી દેજો, બાકી જે શેર કરવાના રહ્યા છે અવશ્ય પૂર્ણ કરે. ઓર કોવિડ બેન ઉઠાવી નથી રહ્યો, ફરી વાર ટ્રાય કરું છું. છોકરી 18-20 વર્ષ ની થઈ, 21 વર્ષ ની કેસ ચાલે છે. તાલુકાની કોર્ટ માં અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ માં બી હું હારું છું. એમ કઈ કોર્ટ ચાલે છે? મહેસાણા, મહેસાણા બેચરાજી તાલુકો. આવી જાઓ રૂબરૂ, રૂબરૂ એક વખત આવી જાઓ. અમે ઉપલી કોર્ટ માં ગયા ત્યાં બી હારે. અમે એક વખત રૂબરૂ આવી ગયા. બરાબર. એટલે તમારું એડ્રેસ પ્લીઝ કહેશો મને જરા? ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. લવાલ. લવાલ તાલુકો. વસો. વસોલ. હાજી. ઓકે, થેન્ક યુ સાહેબ. શું આપણે ગઈકાલે જાહેરાત કરી હતી કે આપણો જે બાપુ બોલેગા એપિસોડ હવે ફ્રી નથી, એ હવે ચાર્જેબલ બની ગયો છે. અને ચાર્જેબલ એટલા માટે છે કારણ કે આપણે જે બી એક્ટિવિટી કરી રહ્યા છીએ એનો મોટો, ઘણો મોટો ખર્ચો છે. અને જ્યાં બી સુધી આપણો આ વિડીયો પહોંચી રહ્યો છે અને જે લોકોને આપણો બાપુ બોલેગા એપિસોડ ગમે છે અને જ્યારે બી વિડીયો જોવે છે તો એને 5 રૂપિયા ચાર્જીસ આપવાનો છે. જેને બી ગમતો હોય, ના ગમતો હોય એને પૈસા આપવાના નથી. ફોન પે, ગૂગલ પે, પેટીએમ નંબર એક જ છે. જેટલા બી વ્યુઅર્સ છે જેને અમારી કામગીરી ગમી રહી છે એ 5 રૂપિયા ચાર્જીસ આ વિડીયોના બદલાની અંદર આપશે. નંબર 8768888088. નવા કોલર્સ લઈ લઈએ આપણે. હાજી નમસ્કાર. હલો. બોલો ને. બોલો સર. જય માતાજી. જય માતાજી. તાલુકો નડિયા, જિલ્લો ખેડા, ગામ જાવલથી બોલું. બોલો ને ભાઈ. નમસ્કાર. નમસ્કાર. એટલે ખાલી આપણો પ્રોગ્રામ જોવા છો એટલા માટે મેં ફોન કર્યો. કેવું લાગે છે પ્રોગ્રામ? કેવો લાગે છે? સારો લાગે છે, રોજ જોવા છું સાહેબ. બરાબર ને. આવું પણ ફ્રી ના જોતા 5 રૂપિયા ચાર્જીસ છે. હાલજો 5-5 રૂપિયા. સારું સારું સારું. ગૂગલ પે કરો સાહેબ. જી જી. આ બરાબર તમારો. હાજી નમસ્કાર. હલો. હાજી. હલો. બોલો બોલો. હું નરસિંહ બોલું સાહેબ, વાવડીથી. જય માતાજી. જય માતાજી. બોલો ને ભાઈ. સાહેબ આપણે તોલાની મેડલ છે. શેની? એક્ટર ની તોલાની. બરાબર. સોની સાહેબ અનવ્યુડ ના બાજુ થી બોલું. બરાબર. તો એ પાર્ટી ફોન ઉપાડતી નથી, પૈસા નહીં આપતી, કપતા નહીં ભરતી. શેના? ટ્રેક્ટર ના. ચાલુ લોન. તમે ચાલુ લોન ટ્રેક્ટર આપી દીધું? જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે જે પોતાના, મતલબ છે ને, પોતાનું વ્હીકલ, પોતાના નામનું વ્હીકલ જયારે બીજાને વેચે છે ને ત્યારે આ બધા કિસ્સા ધ્યાન આપજો. શું પરિસ્થિતિ થાય છે? કેટલો હપ્તો છે ભાઈ તમારો? મારું નામ મનહરસિંહ. મનહરસિંહ કેટલા રૂપિયા હપ્તો છે તમારા ટ્રેક્ટર નો?
ટ્રેક્ટર નો 14,000 આપતો છે દર મહિને, બરોબર? કેટલા મહિનાથી આપતા નહીં ભર્યા? અને બેંક વાળા રોજ અહીંયા ઘરે આવે છે સેટલમેન્ટ કરવા માટેનું. તમારે કેટલા મહિનાથી આપતા નહીં ભર્યા ભાઈએ? એની લોન તો પૂરી થઈ ગઈ, 4 વર્ષની લોન હતી. કેટલા હપ્તા બાકી છે? હપ્તા તો લગભગ 30 જેવા બાકી છે. કેટલા ટાઈમ છે તમારે ટ્રેક્ટર આપે? ટ્રેક્ટર આપ્યું તો 2021માં. 3 વર્ષથી મતલબ ઉલ્લુ બનાવે છે ભાઈ? હા, અને ફોન લગાવ્યો, બીજા નંબર પર ફોન લગાવી તો કરીએ કરીએ એવી વાતો કરે, પછી મારો ફોન ઉપાડ. બોલો નંબર, બોલો ભાઈ નો આપડે. જો ગુજરાતી અંદર આવા લોકો છે ભાઈ, જોવા લાલજો. બોલો નંબર, બોલો ભાઈ. ચાલુ રાખો. આ બધી મેટરો એવી છે જ્યાં પોલીસ કમ્પ્લેનો કરવા છતાં પણ કોઈ જગ્યાએ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. બિચારો હેરાન થાય છે. 85-11 બરાબર. શું નામ છે ભાઈ નું? વિક્રમ. હે? કિરીટ. દિલીપ કારુસી પરમાર. ફરિયાદ આપી છે? ફરિયાદ અમે આપવા ગયા તો પોલીસ પ્રૂફ માંગતા હતા કે ટ્રેક્ટર નું પ્રૂફ આવો ના હશે તે બધું માંગતા. લખાણ નહીં કર્યું? તમે લખાણ નહીં કર્યું? લખાણ વકીલ ને બતાવ્યું પણ એ લખાણ ના પાડે છે, કારણ કે એ લખાણ એને એવી જગ્યાએ કરાવ્યું કે કોરા કાગળ ઉપર. કોરા કાગળ ઉપર? હા, એ પછી વકીલો ના પાડે છે, પછી પોલીસ સ્ટેશન ના પાડે છે. આવી જાવ, એક વખત રૂબરૂ આવી જાવ. રૂબરૂ આવે? જી. હા જી, નમસ્કાર. હાલો. હા જી, નમસ્કાર. ભાઈ વિડીયો બંધ કરીને ફોન કરજો, મહેરબાની કરજો, નહીં ફોન કાપી નાખવામાં આવશે. હા જી. જય માતાજી બાપુ. જય માતાજી. પાદરા તાલુકાના મુજપુર ગામ થી બોલું છું, ધર્મેન્દ્રસિંહ પડિયાર. બોલો ધર્મેન્દ્રસિંહ પડિયાર, બોલો બોલો. તમારો બાપુ એપિસોડ જોઈએ છે, મજા આવે છે રોજ જોવાની. મજા આવે છે ને? હા હા, મજા. 24 તારીખે રૂબરૂ મજા કરીએ. સારું સારું, મળીએ. 24 તારીખે આવી રહ્યો છું તમારા પાદરા તાલુકાના લુણા ગામે. વડોદરા જિલ્લાનો તો વડોદરા આસપાસના તમામ લોકોને જાહેર આમંત્રણ આપું છું, પાદરા તાલુકાના લુણા ગામે સાંજે 4 વાગે. હા જી. હેલો, બોલો ને. લીમડી તાલુકો નટવર ગામ સુરેન્દ્રનગર જિલ્લો. હા જી, બોલો બોલો. હવે હું શું કહું બાપુ, અમારે એક સુતલામ નો ભ્રષ્ટાચાર કર્યો ગ્રામ પંચાયતે. હવે વોન પેપર કામ કરી નાખ્યું 3 લાખ રૂપિયા નું. બરાબર. એની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી લીમડી, કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર. બરાબર. બધી ફરિયાદ કરી તાલુકા સ્વાગત માં ગયા, નલખોટ પાસે હવે આવે એથી એવી જિલ્લા સ્વાગત છે. હવે એવડે ઈ તપાસ કરવા આવતા નથી કોઈ અહિયાં ગામડે, અને વોન પેપર કામ કરી નઈ. હવે ટીડીઓ પાસે જાવી ને તો ટીડીઓ ને ચાર્જ બદલાતા રહે છે. કોણ તમારા તાલુકા વિકાસ અધિકારી કોણ છે? તમારા તાલુકા વિકાસ અધિકારી અત્યારે તો લગભગ ખબર નહીં, લગભગ અમારે 15-30% 15 થી 5 તો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર છે ને? ઓર્ડર તો ગાંધીનગર થી 2-3 મહિના થઈ ગયા. સુરેન્દ્રનગર તાલુકો લાગે? લીમડી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ને અપીલ કરીએ છીએ આ વિડીયોના માધ્યમથી. તમારા ગામનું નામ કહી દેજો. નટવરગઢ. નટવરગઢ ની અંદર સુજલામ સુફલામ ની અંદર ભ્રષ્ટાચારની વાત ભાઈ જે કરી રહ્યા છે, અને જો એની અરજી આપી છે તમને તો એ અરજી પર યોગ્ય ઘટતી કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેજો. હા જી. હેલો. હા બોલો. જય માતાજી. મેં પછી જય માતાજી. મોરબી થી બોલું. બોલો ને અમિતભાઈ. પલંબર આ તો અમથો જ ફોન કર્યો તો, મેં તો અહીંયા બનાવો સમતુર એમાં પલંબર કામ નું હોય તો કેજો મને, જેવા કરવા આવીશ. પ્લીઝ આવજો, તમને જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે કામ અને તમને લાગે કે હવે પ્લમ્બિંગ ની જરૂર છે તો પ્લીઝ તમે આવી જજો. હા ને,
હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, બોલો ને. મજામાં છો સાહેબ? મજા મજા સાહેબ. હું પંચમહાલ ગોધરા થી બોલું છું. બોલો. હું સાહેબ એમ કઉ છું કે મેં મારો રેશન કાર્ડ અત્યારે નવો એપીએલ બરાબર. તો સાહેબ એમાં મને અનાજ મળવા પાત્ર છે? તમને અનાજ મળવા પાત્ર, તમે તમારી માય રેશન એપ્લિકેશન છે એમાં ડાઉનલોડ કરો. હાજી, એની અંદર તમને બધું જ મળશે કે તમને શું મળવા પાત્ર છે, કેટલા પૈસામાં મળવા પાત્ર છે. અચ્છા, એટલે આપણે અહીંયા જાયબન રેશન કાર્ડ ની દુકાન પર જઈએ છીએ સાહેબ. જાઓ મામલતદાર કચેરી, ત્યાં મારું નામ આપજો, કેજો કે સિક્કો માર્યા પણ મને મળવા પાત્ર છે એવું કેજો. એવું ના મને તો મને ફોન કરજો. હાજી હાજી નમસ્કાર. જય માતાજી. આપણી જે લુપ્ત થયેલી સંસ્કૃતિ બધી તમે જાગૃત કરવાના પ્રયાસો કરો છો, કે ખરેખર કે રાજપૂત ને શું કરવું જોઈએ એમાં, કેમ કે અઢારે વરણ નો જે હોય ને એને વરણ જે કાર્ય કરો છો ને, બિલકુલ બિલકુલ એ મને બહુ ગૌરવ થાય છે. એટલે આજે ટ્રાય કરી તો પેલા ટ્રાય ફોન લાગી ગયો. હેલો ભાઈ, ને મેં અભિનંદન આપું. નમસ્કાર. હાજી હલો. બોલો બોલો. કોણ બોલો? કોને ફોન લગાવ્યો તમે? હેલો. હા બોલો બોલો. હા મહી પછી તમારો ફોન માર્યો. હા તો મહી પછી બોલવાનો નહીં, બીજું કોણ બોલવાનું? હા બોલો બોલો. હા નાળવેલ થી બોલું, ઘનશ્યામભાઈ. બોલો ઘનશ્યામભાઈ, બોલો. હવે આપડે જમીન ની માપણી કરાયેલી નાળવેલ ચોકડી બરાબર 6 મહિના થઈ ગયા. નો વાતનો નિકાલ થતો નહીં. રૂબરૂ એક વખત ઓફિસે આવી જાવ બરાબર. હાજી હલો. બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. બસ બાપુ, આ તો પેલા એપિસોડ થી છે કોલ કરતો, ત્યારે અત્યારે લાગે બાપુ. લે 59 એપિસોડ લાગી ગયા તમારા ફોન લાગવામાં. હા બાપુ, છેક પેલા એપિસોડ થી તમને કોલ કરતો, ત્યારે છેક આ 57-58 એપિસોડ માં તમારે વાત થઈ બાપુ. ના ના ખુબ સરસ. બોલો બોલો. આભાર બાપુ. ના બાપુ, તમે જે કામ કરો છો એ બસ ખુબ ગમે છે બાપુ. એમ થેન્ક યુ ભાઈ. કઈ થી બોલો છો તમે? હા હું અમદાવાદ બાપુ સીટીએમ થી બોલું છું બાપુ. શું કરો છો અમદાવાદ માં? આપડો ધંધો છે બાપુ, આમ કટલરી નો ધંધો છે બાપુ. બરાબર. શું રાખો છો કટલરી માં? શું રાખો છો? હા સીટીએમ માં તમે બાપુ આવજો. એક વાર તમે આયા હતા પણ તમે પછી બધું જયારે એપિસોડ કર્યો ત્યારે ખબર પડી, જયારે હુસન સાહેબ આવ્યા હતા ને ત્યારે. સફીન હસન સાહેબ સાથે હતા ત્યારે સીટીએમ. હા હા, ત્યાં બસ ત્યાં બાજુ માં છે બાપુ આપણું ઘર. બરાબર. ના ના ચોક્કસ મળશું. હા ને આવશો ચોક્કસ. હા બાપુ. હાજી હેલો. હેલો. જય માતાજી. જય માતાજી. હાલોલ તાલુકા થી રાતલા ગામ માંથી બોલો. હા બોલો. મારે તમારા ગ્રુપ માં જોડાવું છે. મારા ગ્રુપ માં જોડાવું છે? હા. આખું ગુજરાત આપણા ગ્રુપ માં જ છે. તમારે જ્યાં ખોટું દેખાતું હોય ત્યાં અવાજ ઉઠાવશો એટલે તમારા ગ્રુપ માં આવી ગયા છો. તમારા પ્રોગ્રામ માં આઈ ગયો ગામમાં. હાજી
હેલો બોલો ને. હેલો બોલો બોલો ભાઈ. મય પછી ચવાણ બોલો. હા જી. હા સાહેબ, આપણે ઠંભા પોલીસે જે આપણે ફાયર દાખલ કરી હતી મર્ડર બાબતે, બરાબર, એમાં એવું હતું કે પોલીસની તપાસમાં વિશે આપણે વાત કરી હતી સાહેબ મારે. હા બોલો બોલો. તો સાહેબ, ઠંભા પોલીસ સ્ટેશને હું 12 તારીખે જાણવા જો કરતી રાતના 2:15 દાખલ કરી હતી, બરાબર. એ પછી મતલબ પેનલ ડોક્ટર થી પીએમ કરવા માટે માંગ કરેલી હતી, બરાબર. હવે પોલીસની તપાસમાં એવું થાય છે કે કેટલા સુધી પહોંચી એનો મને શ્યોર આઈડિયા નથી. તો મારા બધું જાણવું હતું અને શંકા એટલા માટે પહેલતી હતી કે આ ભાઈનું મર્ડર થઈ ગયું એવું લાગી રહ્યું, કેમ કે જે કુવાથી ડેડ બોડી મળી એ કુવો એકદમ અવાવરું છે કે જ્યાં સુધી આ વ્યક્તિ પહોંચી શકે એવું નથી. એફઆઈઆરમાં મર્ડર લખ્યું છે કે સુસાઇડ લખ્યું, શું લખ્યું છે? એફઆઈઆરમાં તો સાહેબ અત્યાર સુધી કેવું કે ડેડ બોડી મળ્યા પછી ચોખવટ નથી લખી, પણ કુવામાંથી લાસ્ટ મોડેલ છે ખાલી એવી નોંધ લખી છે. હા જી, હા જી. તમને જેની પર શક હોય, તમને કોઈ બાબત પર શક લાગતું હોય, તેનો આખો એક લેખિત તૈયાર અહેવાલ તૈયાર કરીને તમે તમારા પોલીસ સ્ટેશન ની અંદર જમા કરાવી શકો છો. પણ જમા કરાવજો, એની સાથે રિસીવિંગ કોપી લેજો. હાલમાં સાઠામા પોલીસ સ્ટેશન એ ફરિયાદ દાખલ કરી દીધેલ છે, એમને કહેજો અને એ વસ્તુ એમની ચાર્જશીટ ની અંદર લે. જે બી તમે લેખિત તમે આપી રહ્યા છો, તમને કોઈ કેસમાં ડાઉટફુલ લાગી રહ્યો છે કે તમારા જે બી તમારા સ્નેહીજન છે એનું મર્ડર થયું છે અને તમને એવું લાગે છે કે આ બાબતથી થયું છે, આ વ્યક્તિ થકી, આ કુટુંબ થકી થયું છે, તો એનું નામ જો તમે શકના આધારે આપી શકો છો કે મને શક છે કે આ લોકોએ કરી શક્યું છે, આ બધું તમે આપી શકો છો. હાજી સાહેબ, ફરિયાદ તો અત્યારે આપી દીધી છે, પણ પોલીસની કામગીરી મતલબ થોડી ભીડમાં જરૂર પડે તો મારી મદદ લેજો. અને જો તમારી વાત નથી સાંભળતા, તમને લાગે છે કે આ તમારી પાસે કંઈક એવિડન્સ છે અથવા કંઈક શક આ છે, તો પ્રાઇવેટ ફરિયાદ પણ તમે દાખલ કરાવી શકો છો. બિલકુલ, તમે આવજો રૂબરૂ. જો તમે પેલા રિસીવિંગ કોપી કરાવી લો, એ રિસીવિંગ કોપીના આધારે તમને જો એવું લાગે કે તપાસ નથી કરતી, તો પછી આપણે ઘણા બીજા રસ્તા છે, તમને મદદ કરી છે. બસ હવે રાહ જુઓ. હવે રિસીવિંગ કોપીના આધારે પોલીસ કઈ કામગીરી કરી રહી છે, એ યોગ્ય બાબતની અંદર આગળ વધી રહી છે કે નથી રહી, તમને એવું લાગે કે નથી વધી રહી અને સમય નીકળી જાય 15-20-30 દિવસ, તો પછી ચોક્કસ આવજો, આપણે મદદ કરશું તમને. અને સાહેબ, ઉચ્ચક રજૂઆત કરી હોય તો એસપી ઓફિસ એની રજીસ્ટર પોસ્ટ કરી શકો છો. બિલકુલ કરી શકો છો. જી જી સાહેબ, રિસીવિંગ કોપી લઈ લીધી છે. થેન્ક યુ સાહેબ, માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હાજી, નમસ્કાર સાહેબ. નમસ્કાર. ગાંધીધામ થી વાત કરું. કઈ થી? ગાંધીધામ. ગાંધીધામ. બોલો બોલો ભાઈ. કંપની કોન્ટ્રાક્ટમાં લીધા છે કોન્ટ્રાક્ટ એનો ચાલુ છે, પણ અમારો પીએફ જમા કરતો નહીં. 7 વર્ષથી સાહેબ નોકરી કરીએ છીએ, પણ અમારે બોનસ રૂપિયો આપી નહીં. હજી કોણ છે તમારા એચઆરમાં કે તમારો કોન્ટેક્ટ પર્સન કે કોન્ટ્રાક્ટર, કોઈ નંબર બંબર છે તમારા જોડે? હા, ઠેકેદાર નો નંબર આપો. આપો નંબર. જેટલા પણ લોકોને બોનસ મળવાનું બાકી છે, એ ગવર્મેન્ટના એક્ટ પ્રમાણે 31 ડિસેમ્બર પહેલા દરેકને બોનસ મળી જવી જોઈએ એવો કાયદો છે. જે દિવાળીએ બોનસ નથી આપી શક્યા એ લોકોને અપીલ કે 31 તારીખ પહેલા બોનસ લઈ લેજો, ના આપે તો એની બોનસ એક્ટ મુજબ તમારા નજીકના લેબર ઓફિસની અંદર એની ફરિયાદ કરો. હા બોલો. જી 95-55. શું નામ છે? શું નામ છે? જયંતિભાઈ. તમે જે નંબર ડાયલ કર્યો છે તે અમાન્ય છે, નંબર ખોટો બતાવો છો. બોલો. હા નંબર બોલો. નંબર 96875. હા 95-55.
હેલો જયંતિભાઈ, મજામાં? હા, મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. તમારા એક વર્કર કોઈ છે એવું કહી રહ્યા છે કે તમે પીએફ જમા નથી કર્યો, જેવું કે છે. શું નામ છે? બોલો. તમારા કોન્ટ્રાક્ટર સાહેબ લાઈન પર છે, કાકા વાત કરો. હેલો, ચાંદીભાઈ ભરત બોલું. હા બોલો ને. બોલો સાહેબ, તમે અમારો પીએફ જમા કરતા નથી તમારે, અને અમારો ફોન પણ તમે ઉપાડતા નથી, તમે ડિજિટલ સિગ્નેચર કરતા નથી. ડિજિટલ સિગ્નેચર નું મેં કઈ દીધું, કઈ દીધું? હું તમને 50 ફોન કરું, રોજના 10-10 ફોન કરું, તમે ક્યાં ફોન ઉપાડો? અલા, ડિજિટલ સિગ્નેચર એક્સપાયર થઈ ગયું તો મેં એના ડોક્યુમેન્ટ માટે આપી દીધા છે. મારા સીએ ને બધું આપી દીધા તો તમે લાખો નહીં, શું અમે ઉપાડો? મેં કઈ લાખે જ નહીં, 5000 રૂપિયા નાખ્યા અમે. 7 વર્ષથી નોકરી કરે, 5000 નાખ્યા એટલે તો મેં તને 30000 રૂપિયા શું કામ માલે? નતા નખાવે 7-4 મહિનાનો પગાર, બે ભાઈઓનો બાકી, તો પગાર આપ્યો મને કોઈ પીએફ નો ઉપાડો? 30000 રૂપિયા તો નહીં મેં. ના નથી આપ્યા અમારો જે પીએફ ના બાકી હતા, પગાર 4 મહિનાનો બાકી, તો મને લાગ્યું હતું 2 મહિના ઘરે પડે રહ્યો, તો મારું દવાખાને ની પૈસા તમે કેમ મને આપ્યા? પગાર ક્યાં ભરી આપ્યો? એ દવાખાના ના નહીં, પણ એના સિવાય મેં 30000 તમને નહીં હાલે એમ. ના, એ તો મારો પગાર બાકી, તો બે ભાઈ નો હિસાબ તમે ક્યાં 4 મહિનાનો આપ્યો? મારા સાહેબ, તો કાલ આ હું તને ગોબરો મારું, તને કહું, મેં 30000 રૂપિયા તને આલે, 50000 નું કીધું તું, બરાબર 30 આલે અને 20 બાકી. તો અમે 3 ભાઈઓનો મારો પીએફ થાય 3 વર્ષ નો ગણો, અમે 3-3 વર્ષ નો 1500 રૂપિયા કાપતા હતા. હું કાલ આવી રૂબરૂ મળું તને, તમે ફોન જ નહીં પડતા, શું રૂબરૂ મળો? કાલે તમે રૂબરૂ મળી લો બંને જણા, અને જે છે જોઈ લો બરાબર, અને જો તમારું કાલ ના પતે તો પછી મને ફરી વાર ફોન કરો, ચિંતા ના કરો. આવું છે ભાઈ. હા જી, હેલો, બોલો ને. This call is now being recorded. બાપુ, જય માતાજી. જય માતાજી. હું બેડિયા ગામ, ગીરગ્રેડા ના બેડિયા ગામ થી બોલું છું. આપડે જે પેલા વાત થઈ હતી, આપડે બાલટી થી બાળક ને. હા જી, હા જી. હા, તે અઠવાડિયા માં જ કામ થઈ ગયું હતું બાપુ. વાહ, વેરી ગુડ, લો જોરદાર. હા, કેદુ નો ફોન લગાડતો પણ બાપુ લાગતો નતો. ના ના, ખુબ સરસ, લો ખુબ ખુબ અભિનંદન. થેન્ક યુ. ના ના, થેન્ક યુ ભાઈ. આવું આવું, બસ આવા જાગૃત રહેજો ને, તમારા વિસ્તાર ના પ્રશ્નો ઉઠાવતા રહેજો. હા, ઓકે ઓકે, થેન્ક યુ બાપુ, થેન્ક યુ. હાજી, હેલો. હા, ઓકે. હેલો, હેલો, બોલો ને ભાઈ. હા સર, નમસ્તે. નમસ્તે. ઉમરગામ તાલુકા માંથી બોલું સાહેબ. હા બોલો. હા સાહેબ, તમારું કામ જોઈને જબરજસ્ત પેલું ઉત્સાહ આવી ગયો છે મને ભી. ઉમરગામ. અરે સર, હવે છે ને, તો મારો પ્રશ્ન એ છે કે કોર્ટ કમિશન કરનાર વ્યક્તિ એ કોર્ટ કમિશન માં કાચો નકશો જે બનાવેલો સાહેબ, તો તે ખોટો બનાવેલો છે એ અધિકારીએ. તો હવે એ અધિકારી સામે અમે શું ફોજદારી ગુનો દાખલ કરી શકીએ સાહેબ? આખી મેટર પેલા સમજવી પડે, પછી એની અંદર આપણે ચર્ચા કરી શકીએ. ઓકે ઓકે, એક વખત રૂબરૂ આવો બરાબર ને. ઓકે. હા જી, હલો. હલો, હા જી બોલો ને. ઓરે, નરોડા થી વાત કરું. હા જી બોલો. મારી સિસ્ટર નર્સિંગ કરે છે. જી. હવે 3 વર્ષ નો કોર્સ હોય, એની જગ્યાએ 6 વર્ષ થયા, તો હજી સુધી માં સર્ટિફિકેટ નથી આપ્યો લોકોએ. કડી કડી બાજુ કોઈ છે? ના, અહીંયા આપણે નરોડા થી વાત કરું, અને તલોદ ની એની સંસ્થા છે. એટલે સર્ટિફિકેટ હજુ આપ્યા નથી? હજી સુધી આપ્યા નથી, અને વાત મળી છે કે જે લોકોને આપે છે ને એમાં એ ડુપ્લિકેટ આપે છે. એમાં 2-3 જણા તો પકડાયા આખા બરાબર, અને અહીંયાથી લિંક જ આવી ચાલે છે. ડુપ્લિકેટ બી નર્સિંગ થાય છે એવું વાત મળી છે. સર્ટિફિકેટ ડુપ્લિકેટ બની રહ્યા છે એવું કહી રહ્યા છો? હા. તમારા બેન કેટલા વર્ષ પહેલા અભ્યાસ કર્યો છે ત્યાં? એક જ મિનિટ આપું ને, એમને જ આપું ડાયરેક્ટ. હવે થોડી વાત કરતો ભાઈ, બસ વાત કર કે ક્યારે આપણે એડમિશન લીધું છે. હેલો બેન, ક્યારે તમે ક્યાં નર્સિંગ કર્યું? નર્સિંગ છે ને તલોદ છે, આપણે જસવંતસિંહ ઝાલા બરાબર. ફોન નહીં ઉપાડતા, નહીં જવાબ કઈ આપતા. આજ 5 વર્ષ થયા. 5 વર્ષથી તમને સર્ટિફિકેટ આપી નથી? 2017-18 નું એડમિશન છે મારે. તમને સર્ટિફિકેટ આપી નથી? સર્ટિફિકેટ બી નહીં આપ્યું, અને ઓલટી ગેટ પહેલા તો હું 5 વખત ગઈ અહીંયાથી બેંગ્લોર, એ લોકો એડમિશન કરાવ્યું, લઈ જાય ખરા, પણ એક્ઝામ નહીં થઈ મારી. અને ફી કેટલી લે છે લોકો?
ફી કઈક 60,000 જેવું છે વર્ષની, એટલે મેં 50 નક્કી કરી છે. તમારા જેવા ઘણા લોકો હશે, ટ્રાવેલિંગ લગાવવા જવાનું. તમારા જેવા ઘણા લોકો હશે. હેલો, તમારા જેવા ઘણા લોકો હશે બેન. હા, ઘણા બધા છે, એટલે અમારા ગ્રુપમાં તો બીજા બધા છે. ફોન નંબર, ફોન નંબર છે એમનો? અમે 5-6 જણા લોકો છે, એ લોકોનું નહીં થયું. અને એમનો ફોન નંબર ખરો બેન? એગ્રી બી નહીં થતા. જે મારી જોડે બીજા સ્ટુડન્ટ છે ને, એ લોકોને મેં કીધું કે આપણે આપણે એમ કે પોલીસ કેસ કરીને એવી રીતના એમ. ફોન નંબર ખરો? એમાં એવું છે. હાલો હાલો, એમનો કોન્ટેક્ટ નંબર ખરો બેન? હા, એમનો કોન્ટેક્ટ નંબર આપો ને મને. હા, આપું મારી ભાઈ એમ કોન્ટેક્ટ. હા બોલો. પરીક્ષા કરાવતા નથી, લઈ જાય છે ખરા, બરાબર. અને ત્યાં જઈને હોલ ટિકિટ નથી આપતા, કેમ કે આ લોકો પૈસા ભર્યા જ નથી હોતા આગળ, બરાબર છે. અને પછી પૈસા, આ લોકોના પૈસા જલસા કરે છે આ બધા. પછી સ્ટુડન્ટ ને 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એવી રીતે લટકાય જ રાખે છે, એક્ઝામ કરાવતા જ નથી. આટલું મોટું સ્કેન્ડલ ચાલે, સરકાર આ બાબતમાં ચોરો લોકોને મતલબ કેમ છોડતી રહી છે? મોટા મોટા ભાગે રાજકારણીઓ ભરે રાજ હોય એવું જાણવા મળે છે. આમાં તો બધું ચોરમ ચોર ચાલે, પોલમ પોલ આખી વસ્તુ. 5-5 વર્ષથી આટલું મોટું ફ્રોડ ચાલી રહ્યું છે, અને છતાં પણ કોઈ એક્શન નથી થઈ રહી. નવી લાગે મને, નંબર આપો મારે જાણવું. મને હજી આ બાબતમાં મને સાચું નહીં લાગતું. મને મને તો સાચું નહીં લાગતું. હજુ આવું હોય મને સાચું નહીં લાગતું. સાહેબ સાચું નહીં, ખરેખર અમે તેમની પાસે ગયા, અમે 1,70,000 રૂપિયા આપ્યા છે, એમાંથી માથાકૂટ કરીને 50,000 તો રિટર્ન લાવ્યા. કીધું તમારે અમારે એક્ઝામ ના કરે પૈસા પાછા આપી દો, તો કે હું પૈસા પાછા આપી દઉં. એમ કરીને 50,000 ખાલી અમે કઢાઈ લાયા છીએ. હજી બાકીના પૈસા 1,20,000 બાકી છે, એ બી નથી આપતા, નથી ફોન રિસીવ કરતા. એડમિશન કરાવો એનો વાંધો નહીં, પણ સર્ટિફિકેટ આપશો તો એ ડુપ્લિકેટ. તો અમે ગમે ત્યાં જોબ કરવા જઈએ તો સીધું અમે ભરાઈ પડીએ. હા, નંબર આપું તમને. 99200. એક જ મિનિટ. હા બોલો. 99250. શું બેન નું નામ શું છે? રીનલ પટેલ. રીનલ પટેલ. હા, અમદાવાદ. હા, અમદાવાદ નરોડાથી. ગજબ ચાલી રહ્યું છે જુઓ ગુજરાત ની અંદર. લાગતું નથી ફોન ઉઠાવે, કારણ કે આખા ગુજરાત ની અંદર જે બી ખોટું કરવા વાળા લોકો છે ને, એમને બીક આવી ગઈ છે. નહીં ફોન ઉઠાવતા નહીં, બીજી વાર ટ્રાય કરું છું. ઓકે, બીક આવી ગઈ છે. નંબર લગભગ બધાએ મારો સેવ કરી લીધો છે. સાંભળો મારી વાત. હા બોલો. ફોન તો નથી ઉઠાવી રહ્યા, પણ આપણે આ વિડીયો ના માધ્યમથી શું સંસ્થાનું નામ શું છે? એક જ મિનિટ કહી દઉં તમને સાહેબ. સંસ્થાનું નામ શું છે? સ્પેક્ટ્રમ. સ્પેક્ટ્રમ છે. સ્પેક્ટ્રમ. સ્પેક્ટ્રમ નર્સિંગ કોર્સ. સ્પેક્ટ્રમ. હા, નર્સિંગ કોર્સ તલોદ. તલોદ. આ ભાઈ જે વાત કહી રહ્યા છે ને, એ વાતમાં જો સચ્ચાઈ છે અને ખરેખર આવું જો કર્યું છે, એટલે થોડી ધમકી આપે છે આપને પાછા, એમ કે તમારી થાય કરી લો એવું બધું કહે છે આપને. અરે એમને આ વિડીયો છે ને કટ કરીને મોકલજો, અને તરોદ વિસ્તાર વાળા તમામ ને અપીલ કરું છું, મારા સાબરકોઠા વાળા, પ્રાતિજ વાળા, તલોદ વાળા, હિંમતનગર વાળા તમામ ને અપીલ કરું છું, આ વિડીયો ને કટ કરીને આ ભાઈ જે કહી રહ્યા છે ને, જો ખરેખર વાતમાં સચ્ચાઈ છે તો આ વિડીયો એમને પહોંચાડજો. એમને કહેજો 7 દિવસ ની અંદર રીનલ બેન ના જે કાયદેસરના જે આપવા વાળા 1 રૂપિયો બાકી હોય, 5 લાખ બાકી હોય, 50,000 બાકી હોય, વોટ એવર જે બી છે, તો એનું ક્લિયર કરી દે. નહીતર તલોદ આમ બી મારે આવવાનું જ છે બહુ જલ્દી, લગભગ 3 તારીખે આવી રહ્યો છું હિંમતનગર, તો તલોદ પર્સનલી મારે આવવું પડશે. અને પર્સનલી આવા જેટલા બી કેસીસ છે એ આખા ગુજરાતમાં અપીલ કરીશ કે જેની સાથે બી આવું ચીટિંગ થયું હોય, ખોટું થયું હોય, ફ્રોડ થયું હોય, આ બાબતની અંદર મારો કોન્ટેક્ટ કરો. અને પછી મોટું થશે એના કરતા બેટર છે, આવતા 7 દિવસમાં રીનલ બેન ની જો હિસાબ નીકળતો હોય તો એ પતાવી દે, બરાબર ને? ઓકે ઓકે બાપુ.
હાજી. હેલો. હા બોલો. હા સાહેબ, રાજેન્દ્ર ચૌહાણ વાત કરું. પેલા આવાસ માટે વાત ફોન કર્યો હતો ને મેં. કઈ થી? ખેડા થી બોલો. હતા પેલા આવાસ ના પૈસા હતા, જીગર ભેજો લેવાના હતા. હેલો. હા બોલો બોલો. હા સાહેબ, એનાથી એક્સિડન્ટ થયો હતો, માથા ભાગ્યું હતું, એટલે 30 તારીખે પૈસા આપ્યા નહીં. પણ તે હજુ મેં ફોન કર્યો ત્યારે મને બે ત્રણ દિવસ કર્યા. 17 તારીખ થઈ. એટલે એક્સિડન્ટ થયો છે એનો? હા એક્સિડન્ટ થયો છે, થોડું માથા ભાગ્યું હતું કઈ એને. એટલે જીગરભાઈ ના. એટલે શેના પૈસા આપણે આપ્યા હતા? પેલા ઓરડાના આવાસ ના મકાન ના પૈસા ની વાત થઈ. આપડે 3 તારીખે આપણા 43 એપિસોડ માં વાત થઈ હતી આપડે તમારે મારે. તો એનો એક્સિડન્ટ થયો હતો? હવે આવું જેટલા બી ખોટું કરવા વાળા લોકો હશે એના નંબર હવે વાયરલ કરવાનું ચાલુ કરવું પડશે. હેલો જીગરભાઈ, તમને પેલા પૈસા પાછા નહીં આપ્યા? અરે બાપુ, એટલે એક્સિડન્ટ થયો એના પછી મારો. એટલે પછી એને વાત કરી દીધી કે મેં સામેથી જ ફોન કર્યો. સામેથી ફોન કર્યો તો તમે 3 તારીખનો વાયદો કર્યો હતો, પછી સામેથી ફોન કર્યો એવું કે તું 2-3 દિવસમાં આપી દઈશ. એ વાત ને આજે 6 તારીખ ગઈ, 7 ગઈ, 8 ગઈ, 10 ગઈ, 12 ગઈ, 15 ગઈ, નવા આજે 17 થઈ ગઈ. ના ના ના, 2-3 દિવસ નહીં, એના પછી 2 કે 3 દિવસ પછી 2 દિવસ એક્સિડન્ટ થયો હતો. 2 દિવસ પછી વાર એક્સિડન્ટ થયો હતો. આજે પૈસા આપવાના છો તમે? આજે એટલે તો શું કેવાય, મેં એને કાલે ફોન કર્યો હતો સામેથી, બરોબર. સામે થી ફોન કરી મેં કીધું તું કે મારા તને આપવાના છે, આપડે બાપુ ત્યાં રૂબરૂ જઈ જઈશું. રૂબરૂ જવાનું નહીં મારા ભાઈ, તમે આવું ના કરો યાર. બરોબર, સાંભળો, વાતની વેલ્યુ રે એવું રાખો. અને તમે આજે કા તો કાલ ની અંદર પૈસા આપી દો જીગરભાઈ. સાહેબ, 2 દિવસ મારે યાર એક કામ માટે મારા બાબે ફોન કરવાના. મારે યાર મને વાગ્યું હતું ને, એટલે હમણાં તમને કેવા બી ફોન કર્યો. કેટલો ટાઈમ આ વાતના પૈસા આપવાનો ટાઈમ થયો ત્યારે બધું જે બન્યું ઘટના, પણ આ ટાઈમ કેટલો નીકળી ગયો? એક્સિડન્ટ હું બતાવું મારું પ્રૂફ હશે. તમે 100% સાચા છો, તમે 100% સાચા છો, પણ ભગવાન ની કૃપા તમને કશું વધારે વાગ્યું નહીં, એ સારી વસ્તુ. બસ મહેરબાની એટલી જ છે. પછી ભગવાન ની વધારે કૃપા થાય એવું કરો, આપી દો. એટલે કઈ ભગવાન કઈ ખોટું કરે જ નહીં આપણું. યાર ભગવાન છે ને, આ બધું ચમત્કાર બતાવે છે કે ભાઈ આપડે સુધરી જઈએ, આપડે ખોટું ના કરીએ, નહીં તો આના કરતા વધારે મોટું થઈ શકે છે. આ ભગવાન ની કૃપા છે બધી. ના ના, હજુ 1-2 દિવસ માં કાલે કદાચ 1000 ટાંકા તોડાવવાના છે. એ ટાંકા તોડી પછી એમનું પતે ને તમને સામેથી ફોન બી કરી દે. તમારા ત્યાં અમે બંને આવવાના બી છે. મેં કીધું પ્લીઝ પતાવી દો 2 દિવસમાં. મહેરબાની કરીને સોમના મંગળવાર પહેલા પતાવી દેજો. ના ના સાહેબ, પતાવી. ત્રીજો ફોન થોડી, ત્રીજો જો સાંભળો, ત્રીજો ફોન નહીં આવે. હવે તમારો નંબર મારે ફેસબુક માં મૂકવો પડશે, લખવું પડશે. આખું ગુજરાત સાંભળી રહ્યું છે તમારી વાત. તે એપિસોડ નંબર 43 નો વિડીયો બી લોકોએ જોયો છે, એટલે હવે ખરાબ લાગે છે. જોયો છે સાહેબ, નથી જોયો. બરાબર, એટલે તમે 2 દિવસમાં પતાવી દો, સારું ના લાગે. ઓકે ઓકે, બરાબર ને. હાજી. હલો, બોલો ને ભાઈ. મેં તો જમીનિક મેટર છે જી. સીલિંગ વાળી જગ્યા છે, વેચાઈ ખરી? સિવિલ વાળી જગ્યા વેચાઈ ખરી ખબર ના પડી મને. એટલે સીલિંગ વાળી પેલું ભૂમિદાન માં જો કરી ગઈ ને, એ ભાઈ વેચી કાઢી છે જગ્યા. બરાબર. એનું શું કરવું પડે? એક વખત રૂબરૂ આવો, બધા કાગળ લઈને ભેજ જોઈ લેશું. જમીન ની કોઈ બી બાબત હોય તો પ્લીઝ રૂબરૂ આવજો, કારણ કે ફોન ની અંદર એ નહીં સમજી શકું. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી બાપુ. મોકમપુરા થી બોલું. તાલુકો? તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. હા બોલો બાપુ. એક મેટર હતી ટોલીની. એક વર્ષ થઈ ગયું છે. બરાબર. 1,00,000 રૂપિયા પડી રહ્યો. બરાબર. ટોલી બાપુ વાયદા કરે છે, આજ કાલ આજ કાલ કરે છે બાપુ. ટોલી નો 7મો, ટોલી નો 7મો કેસ આવ્યો. 6 કેસ પતી ગયા, પણ આપડે 6 ક્લિયર કરી દીધા બાપુ. વર્ષો થઈ ગયા આપડે ખેડા જ આપેલી છે. ગાંધીપુરા? ગાંધીપુરા. હા વાહ, ભલાભાઈ નામ છે એમનું, અંબિકા. અંબિકા. હા બાપુ, વાયદા કરે છે, ટંકી આવે છે, જે ખાય કરો એમ કે છે. જે થાય કરો. હા
ખરેખર હારો જબરું ચાલી રહ્યું છે બધું. આ બાપુ એક અઠવાડિયે ફોન કરું છું તમને. બોલો નંબર ધારો બાપુ. નંબર ભલાભાઈ નો નંબર આપ દો. ભલાભાઈ નું ભલું કરી દઈએ આપડે. બરાબર. બરાબર. બસો નંબર સેવ જ છે મારા. લો બરાબર. એને કીધું તમ? એને કીધું કે બાપુ ફોન કરું છું એવું કીધું તમ? પેલા પણ કરેલું કે ફોન કરું છું બાપુ. બરાબર. ચિંતન ભાઈ મજામાં? બસ મજામાં બાપુ. ભાઈ પછી બોલું બાપુ. નંબર પણ વળી ગયો. હવે આપડે ટોલી ની બધી બહુ મેટરો આવી રહી છે મને યાર. શું મને સમજણ નહીં પડતી? શું ડાભી નહીં આવી? હા હિતેશભાઈ ડાભી નહીં આવી. લાઈવ જોવો છો? લાઈવ જોવો તો લાઈવ જોઉં છું બાપુ. આવું ફેસબુક માં તો એ પતાવી દો મારા ભાઈ એમનું. યાર પતાવી દો બાપુ. પપ્પા થોડા દોડતા ગયા છે મારા. થોડી મેટર માં ચાલુ રાખો. વાતચીત કરી ચાલુ રાખો. હેલો કેવડાવી દો બાપુ. હેલો ભાઈ લાઈન પર જ છે. તમે ટાઈમ લઈ લો. વાયદો આપી દો. પરફેક્ટ વાયદો આપો. જે ટાઈમે તમે આપવાના છો બાપુ પરફેક્ટ વાયદો આપી દો. હું તમને કોલ બેક આપું પણ ફાધર જોડે કરી લેવા દો વાત. મને તમારો ફોન આવ્યો તમને બી વાત કરાવું. ના ના સાંભળો. તમે ખાલી વાયદો આપી દો કે 10 દિવસ 15 દિવસ મહિનો હું એમને કહી દઉં. બાપુ એક અડધો કલાક આપો ને મને. હું તમને સામેથી કોલ બેક આપું. ચલો ફાઈનલ જવાબ આપી. આ ભાઈ ને તમે સામેથી ફોન કરીને તમે 10 દિવસ 15 દિવસ મોડા મોડો વાયદો આપી દેજો. ઓકે બાપુ. બરાબર. પણ પતાવી દેવાનું. પતાવી દઈશ બાપુ. હું તમારો ફોન આવે લેવા નહીં કહું. હિંમતનગર 3 તારીખે હું જવાનું છે એકચ્યુઅલી અંબાજી. પછી 3 તારીખે પછી ઈડર અને પ્રાતિજ માં તલોદ માં બી આવવાનું છું. એક સ્કૂલ છે ને મુખબધિર સ્કૂલ છે ત્યાં આવવાનું છું મુલાકાતે. હેલો વિડીયો બંધ કરજો. કોણ એથી કટ થઈ જશે? હાજી નમસ્કાર સર. નમસ્કાર સર. જેટકો કંપની ટાવર ખેતર મેં ઉભું કઈ થયું છે જી. એનું જમીન વેતર માં બગાડ કાપ્યું છે જી. બગાડ નું વળતર તમને મળવા પાત્ર છે? બગાડ નું વળતર તો મળ્યું છે પણ જમીન ની જે આપડે જગ્યા રોકાઈ જાય એની એનું બી વળતર મળવા પાત્ર છે. હા તો એના માટે શું પ્રોસેસ કરવી પડે સાહેબ? તમને લેટર બેટર નહીં આપ્યો તમારી જમીન ગઈ છે તો? ના હજી એવું કઈ નહીં કર્યું. એટલે એમાં શું છે ટકાવારી પ્રમાણે આપતા હોય છે કે ઉપરથી તમારી લાઈન જતી હોય તો 25% આપે, પછી અંદર માં જતું હોય તો 50% આપે અને એ ટાઈપ નું આખું આખું એમનું સ્ટ્રક્ચર છે. એ તમારે ત્યાં લેટર આવશે જો જમીન એક્વાયર થશે. કોને મળવું જોઈએ? મળે તમારા સંપાદક કોઈ લેટર તમારે ત્યાં નહીં આવ્યો? ના ના નહીં આવ્યો. કોઈ લેટર નહીં આવ્યો? તમારા ગ્રામ પંચાયત ની અંદર તપાસ કરો ને. જેટકો કંપની ની હાઈ ટેન્શન લાઈન છે. ગ્રામ પંચાયત માં તપાસ કરો ને કારણ કે એમની પાસે લેટર તો હશે બધા. ઓકે ઓકે બાપુ. હાજી ગ્રામ પંચાયત માં તપાસ કરો ને કારણ કે એમની પાસે લેટર તો હશે બધા. ઓકે ઓકે બાપુ. હાલો હેલો. હા બોલો. હા આપડે અમારી પાસે મળવા આવું તો ક્યારે આવશે? સાંજે 5 વાગ્યા પછી ગમે ત્યારે આવો ભાઈ. સાંજે 5 વાગ્યા પછી? હા. ઓકે.
2100 મિત્રો લાઈવ માં છે. મિત્રો જે મિત્રો એ વિડીયો શેર કરવાનો બાકી છે એક વખત શેર કરી દેજો. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો બોલો. ઘોઘંબા તાલુકાના ફરવડ થી બોલું છું. હા બોલો બોલો. હવે મારે સાસરી માં એક મેટર છે. સાસરી વાઘોડિયા તાલુકો છે. બરાબર. ગોરત ગામ છે. હવે એમાં એવું છે કે મારા સાસુ સસરા ને કોઈ છોકરો નથી. બરાબર. હવે એમાં એવું કે એક બી લાભ મળ્યો નથી. બીપીએલ નંબર છે તો એનો લાભ મળવા પાત્ર છે કે નહીં? છે. લાભ નંબર હોય તો લાભ મળવા પાત્ર છે ને બધું. બીપીએલ નંબર થી અત્યાર લગી 20-10 વર્ષ થયા અત્યાર લગી કોઈ લાભ જ નહીં મળતો. આ તો લાભ લો ને. જે બધા લાભ મળવા પાત્ર છે લો. તાલુકા પંચાયત માં જાઓ, મામલતદાર કચેરી જાઓ. હાજી. હલો. હાજી બોલો ને. હા નમસ્કાર બાપુ. નમસ્કાર. હા બાપુ, પુંધરા ગામ માનસા તાલુકો ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ માંથી બોલું છું. હાજી બોલો. હવે આપડે એપીએમસી વિજાપુર નો એક પ્રશ્ન હતો. હવે કપાસ વેકવા જઈએ છીએ આપડે ગાડીમાં, તો એ લોકો આપડે એપીએમસી નો જે વે બ્રિજ છે ને ત્યાં કાંટો કરાવે, પછી જીનમાં નાખવા જઈએ છીએ ને ત્યાં આગળ, તો એમનો કાંટો કરાવે. તો બંને માં ડિફરન્ટ આવે ને તો એ લોકો 5 કિલો આપડે જીનમાં કાપી આપવું પડે છે. એટલે ડિફરન્સ શા માટે આવે છે? પણ ડિફરન્સ તો એ તો જીનવાળો કાંટો ને એપીએમસી નો કાંટો ડિફરન્ટ એ લોકો રાખે છે ઓલરેડી જાણીને. હા જાણીને જીનોવા રાખે છે. બરાબર. અને આપણને જે 10-12 કિલો ડિફરન્ટ આવે ને એમાંથી આપણને 5 કિલો જીનોવા રાખે એમને આપવું જ પડશે તમારે. બરાબર. એમ કઈ 5 કિલો એ ગમે તે કઈ લઈ લે છે. એક બોરીએ 5 કિલો? બોરીએ નહીં તો આખી ગાડી. આખી ગાડીએ 5 કિલો? હા એક ગાડી હોય 25 મણ હોય 50 મણ હોય કે 6 મણ હોય. બરાબર. ગાડીએ જે ડિફરન્ટ આવે ને એમાં 5 કિલો આપણે એપીએમસી જીન વાળાને આપી દેવાનું. અને બીજી ઘટ બી એ લોકો કાપે છે 6 કિલો એ 500 ગ્રામ ઘટ. તો બધા ભેગા થઈને કોઈ વિરોધ નહીં કરતા બધાનો? નથી સાહેબ, કોઈ ખેડૂતોનો યુનિયન નથી. એના કારણ છે, મેઇન વસ્તુ એ છે. એના કારણે આ લોકોને મન ફાવે. જ્યાં પણ તમારું ખોટું થતું હોય, તમારું શોષણ થતું હોય, તમારી સાથે ખોટું કરાવવા હોય, તો ત્યાં યુનિટી નહીં બને તો પછી કશું થવા નથી. પછી આ આંકડો ધીરે ધીરે 5 નું 10 થશે, 10 નું 20 થશે. હા થવાનો જ છે. બરાબર. હું હમણાં 4 દિવસ પહેલા જ કપાસ વેચીને આવ્યો, મારો ઓલરેડી 10 કિલો ગયું. 5 કિલો તો એમને ઘટ પેટે આપવું પડ્યું મારે. અને 7 કિલો ડિફરન્ટ આવ્યો તેમાં 2 કિલો એમને મને આપી, 5 કિલો કે જીન વાળા કે અમને તમારે આપવું પડશે. કે એપીએમસી નો વેબ્રિજ છે માન્ય ગણતા નથી તો પછી કરાવો. કાંટો કરાવવાની જરૂર ક્યાં છે પછી? તો પછી બધા ખેડૂતો ભેગા થઈને આનો વિરોધ કરો અને જાગૃત બનો તો તમારું કામ થશે, નહીતર પછી આ તકલીફ કાયમ માટે રહેવાની છે. હાજી. હેલો. બે 2000 થી પણ વધારે મિત્રો લાઈવ છે. સો આજનો એપિસોડ 59 તમને કેવો લાગી રહ્યો છે એ અચૂક કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો. અને બહુ મજાના સમાચાર છે કે હવે આ પ્લેટફોર્મ આપણે 3 પ્લેટફોર્મ પર લઈ જઈ રહ્યા છીએ. તમે આ વિડીયોઝ ફેસબુકમાં જોઈ શકશો લાઈવ, સેમ ટાઈમે તમે યુટ્યુબના પણ લાઈવ જોઈ શકશો, અને આપણે ઇન્સ્ટામાં પણ આપણે આ એપિસોડ હવે લાઈવ કરવા જઈ રહ્યા છીએ. જેથી કરીને જેટલા બી આપણા સાથે, જેમ કે આપણું યુટ્યુબ ચેનલનું જે આપણું જે ગ્રુપ સર્કલ છે એ 1 લાખે પહોંચવા આવ્યું છે, ઇન્સ્ટાગ્રામ જે આપણું જે ફોલોઅર છે એ 1 લાખને લગભગ 29,000ની આસપાસ પહોંચવા આવ્યું છે, આપણા ફેસબુકના ફોલોઅર મિત્રો 7,20,000ની આસપાસ છે. તો બધું મળીને નિયર અબાઉટ 1 મિલિયન આપણું પરિવાર છે. તો તમામ લોકો જે જે પ્લેટફોર્મ પર જ્યારે બી હોય એ આપણો આ બાપુ બોલેગા એપિસોડ લાઈવ જોઈ શકે, એને અનુરૂપ આપણે ખૂબ જ ટૂંક સમયની અંદર આ 3 પ્લેટફોર્મ પર આપણે લાઈવ પ્રસારણ બાપુ બોલેગા શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ બધું જ તમારા સાથ અને સહકારથી શક્ય બની રહ્યું છે. એટલે આપણે રોજ જેમ કહી રહ્યા છીએ હવે કે બાપુ બોલેગા એપિસોડ હવે ફ્રી જોવાનો નથી, એનો ચાર્જ તમારે ચૂકવવાનો છે, અને ચાર્જ એને જ ચૂકવવાનો છે જેને આ એપિસોડ સારો લાગે છે. ચાર્જિસ માત્ર 5 રૂપિયા છે. તમારા એ 5 રૂપિયા એ અમારા સંકુલના 550 બાળકો માટે આખા દિવસનો ખર્ચો બની રહેશે. એટલે તમારું જે યોગદાન આવવાનું છે એ પ્રોપર અને ખૂબ જ જરૂરિયાતમંદ બાળકો માટે જ વપરાવાનું છે. તો આશા રાખીએ છીએ કે જેને પણ અમારા આ એપિસોડથી લાભ થઈ રહ્યો હોય એ સહયોગ કરે, જેને એપિસોડથી કંઈક જાણવા મળતું હોય એ સહયોગ કરે, અથવા જેને અમારી કામગીરી આ સારી લાગી રહી છે એ ચોક્કસ ફોનપે ગૂગલ પે ને પેટીએમના માધ્યમથી માત્ર 5 રૂપિયા. માની લો આપણો એપિસોડ 50,000 લોકો જુએ છે, તો 50,000માંથી માત્ર 10,000 લોકો પણ જો 5 રૂપિયાનો સહયોગ કરે તો અમારા સંકુલના બાળકો માટે આખા દિવસનો ખર્ચો એ બાપુ બોલેગા એપિસોડથી અમને મળી જાય છે. તો આશા રાખીએ છીએ કે અમારો નાનકડો વિચાર તમારા 5 રૂપિયા કરતા બહુ લાખો ગણો મોટો છે. એટલે તમારા 5 રૂપિયા કદાચ અમારા માટે 5 કરોડ રૂપિયા બનશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે.
તો બાપુ બોલેગા એપિસોડ જોતા રહેજો, શેર કરતા રહેજો. અને બાપુ બોલેગા એપિસોડ 59 અહીંયા સમાપ્ત કરે છે. આવતીકાલે મળશું બપોરે 2 વાગે 60માં એપિસોડની અંદર. તમારા જે પણ પ્રશ્નો હોય, તમારી જે પણ રજૂઆત હોય, એના પ્રોપર આંકડા સાથે, કોન્ટેક્ટ પર્સનના નંબર સાથે તૈયાર રહેજો. કરશું મોજ, ખોલીશું ચોરોની પોલ. આવજો.